subscribe now and press the bell icon. Never miss an update. લગ્ન યોગમાં જ્યારે વિલંબ થતો હોય છે ત્યારે મા બાપને પણ ચિંતા થતી હોય છે, વ્યક્તિને પોતાને ચિંતા થતી હોય છે. વિલંબ થવા પાછળના કારણો કયા અથવા જન્મકુંડળીમાં એવા તો કયા યોગ સર્જાય છે કે જેને લઈને લગ્નમાં વિલંબ આવતો હોય છે? જ્યારે પણ તમામ મા બાપને આવી ચિંતા હોય, બાળકો જ્યારે લગ્નની વયના થઈ જાય દિલીપભાઈ, એટલે તરત જ આ વિચાર આવે કે ભાઈ હવે વહેલી તકે થઈ જાય. ઘણા મા બાપને થોડી જલ્દી ઉતાવળ હોય છે, પરંતુ લગ્નની પરિપક્વ ઉંમર થઈ જાય, જીવનમાં ભણવાના કે અન્ય અભ્યાસના કાર્યો પૂરા થઈ જાય, તો સ્વાભાવિક છે કે મા બાપને એવું થાય કે દીકરા કે દીકરીના લગ્ન યોગ્ય સમયે થઈ જાય. હવે વિલંબ આવવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે જન્મકુંડળીમાં લગ્ન નિર્દેશક ગ્રહ બળવાન ના હોય, એટલે નબળો, જેમ આ ભાઈની કુંડળીની વાત કરી, આપણે શુક્રનો એક એપિસોડ કરેલો છે ત્યારે લગ્નની વાત કરેલી છે કે ભાઈઓ માટે શુક્ર લગ્નનો કારક છે. તો કોઈ પણ ભાઈની કુંડળીમાં જો શુક્ર મંગળની રાશિનો હોય, મંગળની બે રાશિ છે કે મેષ અને વૃશ્ચિક, તો તેને નબળો કહેવાય. હવે આ પહેલેથી આપણને ખબર પડી જાય, ધારો કે આપણે એટલે જ આ એપિસોડ કરી અને જણાવીએ છીએ, જે આપનો ઉદ્દેશ છે કે ભાઈ શુક્ર નબળો છે, હવે લગ્નની વય થવાની બાકી છે, મને ખબર પડી ગઈ શુક્ર નબળો, તો જ્યારે તેનું કાર્ય આવશે ત્યારે તે રૂકાવટ આપશે, તો આપણે પહેલેથી તેને બળવાન બનાવ્યો હોય તો આપણા લગ્ન યોગ્ય સમયે વહેલી તકે થઈ જાય. હવે આ શુક્ર નબળો છે તો એવું નથી કે જીવન પર્યંત નબળો રહેવાનો, તેનો ઉપાય કરીએ આપણે. એટલે એક મુખ્ય કારણ એ છે કે કોઈ પણ ભાઈની કુંડળીમાં શુક્ર નબળો હોય ત્યારે લગ્નનો વિલંબ યોગ થાય છે. બીજી વાત, બહેનોની કુંડળી હોય તો ગુરુ નબળો હોય, ગુરુનું બળાબળ જોવું જોઈએ, કુંડળીમાં ગુરુ ખરેખર કેટલો બળવાન, તે પ્રમાણે લગ્નનો યોગ આવતો હોય છે. હવે એવી એક આ બે કન્ડિશન છે. બીજી એક કન્ડિશન એવી છે કે સાતમા ભાવે રહેલી કોઈ પણ ગ્રહની રાશિ તે પણ લગ્નની મર્યાદા સૂચવે છે. સાતમા ભાવે રહેલો ગ્રહ, હવે શનિ જેવો ગ્રહ જે થોડો શાંત સ્થિર અને ધીમે ચાલવાવાળો ગ્રહ છે, જો તે સાતમે હોય ત્યારે લગ્નમાં વિલંબ થતો હોય છે. સાતમા ભાવે એવું કહી શકાય કે મંગળ પણ હોય ઘણીવાર, ઘણા કિસ્સાઓમાં તો વિલંબ થતો હોય છે. સાતમા ભાવે ગુરુ હોય ત્યારે વિલંબ થતો હોય છે. બીજી રીતે આપણે વાત કરી કે સાતમા ભાવના અધિપતિને, જન્મ કુંડળીમાં સાતમા ભાવે સાતમા ભાવના અધિપતિને શનિ જોતો હોય, સાતમા ભાવના અધિપતિને મંગળ જોતો હોય, રાહુ જોતો હોય, કેતુ હોય તેની સાથે, ત્યારે ત્યારે વિલંબ થતો હોય છે. બીજી રીતે આપણે વાત કરીએ કે સાતમા ભાવનો કારક ગ્રહ શુક્ર અને ગુરુ છે, તો બહેનોની કુંડળીમાં ગુરુ હોય, ગુરુને શનિ જોતો હોય જન્મ કુંડળીમાં, અથવા ગોચરનો શનિ ગુરુ ઉપરથી પસાર થતો હોય, ગોચરનો શનિ ગુરુને જોતો હોય, ગોચરનો શનિ સાતમા ભાવને જોતો હોય, સાતમા ભાવના અધિપતિને, આ બધી કન્ડિશનો છે. એટલે જ આપણે કોઈને પૂછીએ છીએ જ્યારે જે તે વિષયની વાત આવે, કોઈ લગ્નનો સવાલ કરે, એટલે હું તેની કુંડળીમાં પહેલાં ચંદ્ર પૂછી લઉં અને તરત જ ભાઈઓ તો શુક્ર પૂછું છું, બહેનો તો ગુરુ પૂછું છું, કારણ કે તેનાથી જ ખબર પડે. અને ત્યારબાદ આપણે શનિ પૂછીએ છીએ, એટલે શનિ જો કોઈ પણ રીતે એના સંબંધમાં આવતો હોય તો ક્યાંક ને ક્યાંક વિલંબ થયો હોય છે, અને માટે જ અહીં પ્રશ્ન આવે છે. જો વિલંબ ના થાય, સમયસર કાર્ય થઈ જાય, તો વ્યક્તિના મનમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે આવા એક અને તેને યોગો હોય છે, જ્યારે સાતમો ભાવ નબળો બન્યો હોય, સાતમા ભાવનો અધિપતિ નબળો બન્યો હોય, સાતમા ભાવે એકથી વિશેષ ગ્રહો હોય, ત્યારે પણ લગ્નમાં વિલંબ આવતો હોય છે. તો જ્યારે આપણે આવું કંઈ જાણી લઈએ ત્યારે આપણે ચોક્કસ ઉપાયો કરવા જોઈએ, અને ઉપાયો 100% નિવારણ કરી શકે છે વિલંબનું. વિલંબ એટલે વિલંબ આવી ગયો. હંમેશા કોઈ પણ વસ્તુ એવી છે કે ભાઈ અહીં રસ્તો બંધ છે, તો આપણે ગાડી લઈને રોડ ઉપર ઊભા નથી રહી જતા, આપણે બીજો રસ્તો શોધીએ છીએ કે ભાઈ જવા માટેના અન્ય કેટલાય માર્ગો હોય છે. એવી જ રીતે જીવનમાં પણ જ્યોતિષ શાસ્ત્રની જે આ ઋષિમુનિઓ રચના કરી છે કે ભાઈ કોઈ વસ્તુ ઓબ્સ્ટેકલ છે, રૂકાવટ છે, તો તેનો રસ્તો પણ છે, અન્ય રસ્તેથી પણ આપણે તે નિવારી શકીએ છીએ. આ એવી જ એક વાત છે.